હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ફોર ચેનલ સો આજના લેક્ચરમાં આપણે ધોરણ દસ ગણિત પ્રકરણ નંબર સાત યામ ભૂમિતિ એની અંદર નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે કે જે સર વિભાજનનું સૂત્ર આપણે ઓલરેડી પહેલા લેક્ચર અંદર વિભાજનનું સૂત્ર શું છે એના વિશે બેઝિક સમજી ગયા હતા છતાં પણ આપણે આજના લેક્ચરમાં એને એક વખત રિપીટ કરી દઈશું આજના લેક્ચરમાં આપણે વિભાજનનું સૂત્ર એના ઉપર આધારિત ઉદાહરણ નંબર છ અને ઉદાહરણ નંબર સાત બે ઉદાહરણ કમ્પ્લીટ કરવાના છે બંને ઉદાહરણ એકદમ સરળ અને સિમ્પલ છે નવા સૂત્ર પર આધારિત છે તો વિડીયોનો પૂરો અંત સુધી જોજો

એ બી રેખા રેખાખંડ હોય આ લખીશું એક્સ વન વાય વન બી ના એમાં એક્સ ટુ વાય ટુ બરાબર આપણે કોઈ પોઈન્ટ લઈએ રેખાખંડ એ ઉપર પોઈન્ટ પી બરાબર આપણે શું લીધું કોઈ રેખાખંડ એ બી લીધો એના ઉપર પોઈન્ટ પી લીધું તો જે પોઈન્ટ પી રહ્યો એને શું કર્યું રેખાખંડ એ બી નું બે ભાગમાં વિભાજન કર્યું એટલે કે શું કર્યું અંતઃ વિભાજન કર્યું રેખાખંડ એ બીનું પી એ શું કર્યું બે ભાગમાં વિભાજન કર્યું શું કહેવાય કર્યું અને કયા ગુણોત્તરમાં વિભાજન કર્યું એમ વન જેમ એમ ટુ ના આપણે કહી શકાય કે એમ ટુ ના ગુણોત્તરમાં વિભાજન કર્યું બરાબર જો ધારો કે આ ભાગ આપણી પાસે એક હોય અને આટલા ભાગ કરતા આ ભાગ હોય ડબલ હોય આપણને લાગે છે આટલો એટલે શું થશે આ ભાગ કરતા આટલો ભાગ ડબલ થશે જો આ એક હોય અને આ બે હોય તો આપણો ગુણોત્તર કયો થાય અહીંયા એક જેમ બે એટલે આપણને એમ વન કે મળ્યો કેવાય એક અને એમ ટુ મળ્યો કેવાય આપણને બે તો આપણે શું કીધું રેખાખંડ ખંડ એ બી નું પોઈન્ટ પીએ એમ વન જેમ એમ ટુના ના ગુણોત્તરમાં એનું શું કર્યું અંતર વિભાજન કર્યું એટલે શું વિભાજનનું સૂત્ર બરાબર વિભાજનનું ઓલરેડી સૂત્ર છે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્ય એમ વન પ્લસ એમ ટુ અને વાય એમ કયો આવશે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન એમ વન પ્લસ એમ ટુ બરાબર સો આ સૂત્રની અંદર આપણે શું કરીશું બધી કિંમતો મૂકીશું અને આપણને જવાબ મળી જશે તો આપણને દાખલા નંબર ઉદાહરણ છ ની અંદર કીધું છે કે બિંદુ ચાર માઇનસ ત્રણ પછી આપ્યું છે આઠ પાંચ અને કીધું સહકરને જોડતા રેખાખંડનું ત્રણ જેમ વનના ગુણોત્તરમાં આંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો આંતર વિભાજન કરતા બિંદુ એટલે કયું થશે અહીંયા આપણી પાસે છે પી બિંદુ એ રીતના અહીંયા આંતર વિભાજન કરતા બિંદુના યામ આપણે શું કરવાના છે શોધવાના છે તો આપણે યામ જે શોધવાના છે એનું સૂત્ર આપણી પાસે ઓલરેડી છે જે આપણે જોઈ લીધું તો આપણે સૂત્ર લખીએ તો આપણે લખીશું કે વિભાજન કરતા વિભાજન કરતા આપણે બિંદુના યામ શોધવાના છે તો વિભાજન કરતા બિંદુના યામ બરાબર આપણી પાસે સૂત્ર છે તો શું સૂત્ર લખીશું એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અને નીચે શું શું મળશે વાય ટુ અને એક્સ વનશે ખાલી વાય વન સો એમ ટુ વાય વન એમ ટુ વાય ટુ પ્લસ સોરી એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અને નીચે આવશે એમ વન પ્લસ એમ ટુ બરાબર સો આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે કે વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું સૂત્ર બરાબર શ્વાસ આપણી પાસે સૂત્ર વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું બરાબર તો અહીંયા આપણે શું છે આપણા બે બિંદુ આપેલા છે ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચ એ બે બિંદુઓ કહે છે આપણી પાસે એ અને બી તો જેના યામ આપણે શું કહી શકાય એક્સ વન વાય વન પછી થશે એક્સ ટુ વાય ટુ આપણે પરીક્ષામાં યાદ રાખવા માટે શું કરીશું પેન્સિલથી લખી દઈશું એના માટે અને આપણને એમ વન જેમ એમ એનો ગુણોત્તર કેટલો આપે છે ત્રણ જેમ વનના ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો ત્રણ શું થશે આપણો એમ વન અને એક થશે આપણો એમ ટુ એટલે કે એમ વન જેમ એમ ટુ જે આપણે ત્રણ જેમ વન બરાબર આપણે શું કરીએ અહીંયા એમ વન x1 ટુ એક્સ વન વન અને એક્સ ટુ વાય ટુ બધી કિંમત આપણી પાસે અહીંયા આપેલી છે તો આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકીશું એટલે આપણને શું મળી જશે વિભાજન કરતા બિંદુના યામ મળી જશે તો આપણે બરાબર કરીશું અને આપણી પાસે અહીંયા એમ વન કિલો છે આપણે જોઈએ તો ત્રણ બરાબર પછી થશે એક્સ ટુ એક્સ ટુ કિલો છે આપણી પાસે આઠ પછી અહીંયા આવશે પ્લસ એમના એમ એમ ટુ કિલો આપણી પાસે વન તો વન પછી એક્સ વન કિલો આપણી પાસે અહીંયા ચાર અને નીચે શું આવશે એમ વન પ્લસ એમ ટુ આ તો એમ વન અને પ્લસ ત્રણ પ્લસ તો નીચે આવશે ત્રણ પ્લસ વન આ લખ્યું આપણો એક્સ એમ આપણે લખીએ વાય એમ એની માટે શું આવશે એમ વન જે ક્લો પાસે અહીંયા ત્રણ પછી અને નીચે શું આવશે એમ વન પ્લસ એમ ટુ આપણી પાસે ત્રણ પ્લસ વન બરાબર આપણે શું કરીએ આ બનેનો ગુણાકાર કરીએ રીતના ના ગુણાકાર કરીએ પછી એમનો સરવાળો કરીને આના જોડે ભાગી દઈએ તો બરાબર અહીંયા શું થશે આઠ તરીકે થશે ચોવીસ પ્લસ થશે ચાર એકા ચાર અને નીચે ત્રણ ને થશે ચાર તો આપણને એક્મ મળ્યો પછી અહીંયા શું થશે પાંચ તરી પંદર અને થશે ત્રણ એકા થશે ત્રણ અને માઇનસ પ્લસ શું થશે માઇનસ તો માઇનસ અને ત્રણ એકા થશે ત્રણ અને નીચે શું આવશે ત્રણ ને એક ચાર બરાબર તો અહીંયા શું થશે ચોવીસ ના ચાર થશે અઠ્યાવીસ ભાગ્યા ચાર અને શું મળશે અહીંયા પંદર માંથી ત્રણ જશે એટલે બાર ભાગ્યા ચાર આપણને ખબર છે સાત ચોક અઠ્યાવીસ થાય એટલે અઠ્યાવીસ ના છે શું સાત ચોક અઠ્યાવીસ આપણે ચાર ચાર કેન્સલ થઈ જશે તો આપણને શું મળશે સાત ત્યાં શું મળશે સાત અને ચાર તરી બાર એટલે શું મળશે અહીંયા ત્રણ તો સાત અને ત્રણ આપણે વિભાજન કરતા બિંદુના મળ્યા સાત અને ત્રણ બરાબરની અંદર આપણે સૌપ્રથમ શું કર્યું આપણને બે યામ આપેલા હતા જેને આપણે એ બિંદુ અને બી બિંદુ કહી શકાય જેને શું કહેવાય એક્સ વન વાય અને એક્સ ટુ વાય અને આપણને ગુણોત્તર આપ્યું તો એમ વન જેમ એમ ટુ આપણી પાસે સૂત્ર હતું ડાયરેક્ટ વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું સૂત્ર લખ્યું એની અંદર બધી કિંમતો મૂકી અને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ જે રણ તો આપણે બધું જ કરી દીધું અને આપણને છેલ્લે વિભાજન કરતા બિંદુના યામ કેલા મળ્યા સાત અને ત્રણ બરાબર સો આ તો આપણું ઉદાહરણ નંબર છ કમ્પ્લીટ ખબર પડી ગઈ છે બરાબર સો આપણે ઉદાહરણ નંબર સાત જોઈએ કે જેની રકમ આપણને આપેલું છે

વિભાજનનો માંગેલ વિભાજનનો ગુણોત્તર આપણે કેટલો ધારીએ એમ વન જેમ એમ ટુ ધારીએ તો માંગેલ વિભાજનનો ગુણોત્તર એમ વન જેમ એમ ટુ છે બરાબર તો આપણે આટલું લખી દીધું કે માંગેલ વિભાજનનો ગુણોત્તર કેટલો છે એમ વન જેમ એમ ટુ છે આપણે એમ વન અને એમ ટુ ની કિંમત શોધવાની છે બરાબર તો આપણે શું કરીએ નું સૂત્ર લખીએ આપણી પાસે એક્સ નું સૂત્ર હતું તો એક્સ એમ બરાબર આ એક્સ એમનું સૂત્ર કયું છે આપણે અહીંયા જે દાખલો જોયો એની અંદર આ જે બે હતા આ એક્સયામ અને આ વાયમ એનાથી આપણે જો વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર રહ્યું એનાથી આપણે જો આટલો ભાગ લઈએ તો એ શું થાય થાય અને આ ભાગ શું થાય વાયમ તો આપણે અલગથી આપણે કીધું હતું પહેલા જ લેક્ચરની અંદર અલગથી આપણા એક્સઆમ અને વાય એમ નું સૂત્ર ઉપયોગ થશે તો આ સૂત્ર કુ કહેવાય એક્સ એમનું આ સૂત્ર કહેવાય વાય એમ નું તો આપણે લખીશું કે એક્સયામ બરાબર શું મળશે આપણને સૂત્ર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અને નીચે શું આવશે એમ વન પ્લસ એમ આપણે જે પહેલું કયો આપેલું હતું પોઈન્ટ માઇનસ ચાર અને છ એનાથી આપણે શું કીધું હતું આ એક્સ એમ કહેવાય આ વાય એમ કહેવાય અહીંયા આપણને એક્સ એમ આપેલું છે તો એક્સ એમ આપણે કેટલું લઈશું માઇનસ ચાર તો એક્સ એમ ની જગ્યાએ આપણે શું મૂકીશું નીચે માઇનસ ચાર બરાબર આપણને એમ વન અને એમ ટુ શોધવાનું છે તો એમ વન એમ ના એમ એક્સ આપણને કેટલું આપેલું છે તો આપણે જોઈએ રકમની અંદર જે આપણને અહીંયા માઇનસ છ દસ અને ત્રણ અને માઇનસ આઠ આપેલા છે એ શું છે એક્સ વન વાય વન અને બીજો છે એક્સ ટુ વાય ટુ તેનો પછી એક્સ ટુ કેટલું થશે આપણી પાસે એમ આપણે શું કરીએ માઇનસ ચાર ના હાલ એમના એમ રાખીએ શું થશે ત્રણ ગુણ્યા એમ એટલે આપણે શું લખી શકાય ત્રણ એમ લખી શકાય પ્લસ ત્યાં શું થશે આગળ ગુણાશે તો સોરી આપણે શું કરીશું માઈનસ અને છ ગુણ્યા એમ પ્લસ શું થશે છ એમ ટુ અને નીચે શું આવશે એમ વન પ્લસ એમ ટુ આપણે શું કરીએ એમ વન પ્લસ એમ ટુ રે અને આપણે આના જોડી ગુણી દઈએ તો તેથી શું થશે ચાર જે માઇનસ આ બંને જોડે ગુણાશે તો માઇનસ ચાર એમ વન અને શું થશે આ અને બરાબર આ ત્રણ માઇનસ ત્રણ એમ વન અને બરાબર આ છ એમ ટુ એમને એમ રાખીએ માઇનસ છ એમ ટુ અને જે માઇનસ ચાર એમ ટુ રહી જમણી બાદ લઈ જઈએ તો શું થશે પ્લસ ચાર એમ ટુ તો તેથી અહીંયા શું થશે માઇનસ ચાર માઇનસ ત્રણ એટલે શું થશે માઇનસ સાત

સાત આપણને એમ વન ભાગ્યા એમ ટુ કિલો મળી બે ભાગ્યા સાત તો આપણે લખી દઈશું કે તેથી માંગેલ માંગેલ વિભાજનનો ગુણોત્તર માંગેલ વિભાજનનો ગુણોત્તર આપણે કેટલો ધાર્યો તો એમ વન જેમ એમ ટુ એમ વન કિલો મળ્યો બે અને એમ ટુ મળ્યો સાત તો બે જેમ સાત છે બરાબર આપણે ધાર્યું કીધું તકે ધારો કે માંગેલ વિભાજનનો ગુણોત્તર એમ વન જેમ એમ ટુ છે તો આપણે કીધું માંગેલ વિભાજનનો ગુણોત્તર બે જેમ સાત છે બરાબર સો આ તો આપણું ઉદાહરણ નંબર સાત કે જેની અંદર આપણે સૌ પ્રથમ શું કર્યું એક્સ એમ લીધો એક્સ નું સૂત્ર લખ્યું આ જે સૂત્ર લખ્યું આપણે અહીંયા વાય નું સૂત્ર પણ લખી શકાય અને વાય ની જગ્યાએ નીચે શું લખવાનું છ લખવાનું બરાબર એક્સ એમ આપણને -4 ચાર આપેલો વાય એમ છ આપેલો હતો તો આપણે વાય ની જગ્યાએ લખીએ તો અહીંયા શું લખવાનું છ લખવાનું પછી આપણે અહીંયા એમ વન અને વાય ટુ લખવાનું પછી એમ ટુ અને વાય વન લખવાનું આપણે વાય નું સૂત્ર લખવાનું બરાબર એના પછી આપણે શું કરીશું એનો સોલ્વ કરીશું તો આપણને એમ વન ભાગ્યા એમ ટુ શું મળશે બે ભાગ્યા સાત આપણે વાય એમ લઈશું તો પણ આપણને એમ વન જેમ એમ નો ગુણોત્તર કેટલો મળશે બે જેમ સાત જ મળશે બરાબર સો આ તો આપણું ઉદાહરણ સાત કમ્પલીટ થઈ ગયું સો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર છ અને સાત કમ્પ્લીટ કર્યા કે જે નવું સૂત્ર વિભાજનના સૂત્ર ઉપર આધારિત હતા બરાબર અને પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણ આઠ નવ અને દસ કમ્પલીટ કરી અને સ્વાધ્યાય શરૂ કરીશું બરાબર જો તમને દાખલામાં કમ્પ્લીટ ખબર પડ્યો તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ